કેટીવી ન્યૂઝ ગુજરાતી રાજકોટ. રાજકોટ ખાતે શ્રી કારડિયા રાજપૂત જ્ઞાતિ સમાજનું લોકાર્પણ કરાયું. રાજકોટ ખાતે શ્રી કારડિયા રાજપૂત જ્ઞાતિ સમાજનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં 20 વર્ષ પહેલા બનાવેલ આ વાડીનું રિનોવેશન કરી એસી જેવી સુવિધા નખાવી આ વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં વજુભાઈ વાડાના હસ્તે આ લોકાર્પણ કરાયું અને સમાજને પણ અર્પણ કરવામાં આવી. સૌ મુરબીઓ, મિત્રો, યુવાનો, બહેનો અને યુવતીઓ, સૌથી પ્રથમ તો પ્રસંગ બહુ નાનો છે કે એક હોલ છે એમાં એર કન્ડિશન મુકાવવાના અને એનો કાર્યક્રમ રાખવાનો. કાર્યક્રમનું મહત્વ નથી, પણ સમાજના ભાઈઓ અને બહેનો ભેગા થઈ અને સાથે મળીને કામ કરે એનાથી બીજું કોઈ શ્રેષ્ઠ કાર્ય ન હોઈ શકે. રાજકોટ સમાજની અંદર અત્યાર સુધી ભાઈઓ જ બધું નક્કી કરીએ, ભાઈઓ જ કાર્યક્રમમાં હાજર રહીએ, બહેનોને ખબર ન હોય કે સમાજના કામમાં શું ચાલે છે. પણ આપણે જોઈએ કે જે સમાજની બહેનો જેટલી આગળ હશે ને જેટલું શિક્ષણ વધુ પ્રાપ્ત કરશે એટલું ભવિષ્યમાં સમસ્ત સમાજ આગળ વધવાનો. દરેક સ્ત્રીની અંદર સંસ્કારિતતા તો પડેલી છે, જો આ સંસ્કારિતતાની અંદર શિક્ષણનો ઉમેરો થાય તો આપણે કહેવાય ને કે સોનામાં સુગંધ ભળે. એવી રીતે એ યુવતી હોય કે એ દીકરી હોય એનું ચારિત્ર દૈવીપ્યમાન થાય. પુરુષ ભણે કે છોકરો ભણે ને તો એક વ્યક્તિ ભણેલી કહેવાય અને દીકરી ભણે ને તો આખો એક પરિવાર ભણેલો કહેવાય. અને એ જ પરિવારની ભાવનાથી બીજ તમે વાવો ને ઝાડ તૈયાર હોય, બીજ હોય ને એમાંથી અનેક ડાળીઓ ફૂટે, બીમાં જેટલી તાકાત હોય ને એટલું જ વૃક્ષ છે એટલું જોરદાર થાય. જેની માતા સશક્ત હોય, જેની માતા સંસ્કારી હોય, જેની માતા શિક્ષિત હોય એના સંતાનોમાં કેવું જવાની કોઈ ઉણપ ન હોય. અને એટલા જ માટે થઈને આપણા શાસ્ત્રોની અંદર પણ કહ્યું છે કે યત્ર નારી પૂજંતે તત્ર દેવા વસંત. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોનો વસવાટ, દેવો એટલે સંપત્તિ સંસ્કારિતતા બધું આવે છે. ત્યાં શક્તિની વાત છે. આપણે જે કહીએ કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, જે શક્તિ તરીકે, જે સશક્ત હોય સ્ત્રી, જે હિંમતવાળી હોય, જે સંસ્કારી હોય એને તમામ સમાજ નમસ્કાર કરે છે. નમસ્તસ્યે 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 નમો નમઃ એને નમસ્કાર કરે છે. અને કાઠિયાવાડમાં કહેવત છે કે જનની જણતો ભક્તજન કા દાતા કા છું નહીં તો રેજે વાંજણી મત કુમા વિષ્ણુ. કે એ માતા તું એવા સંતાનને જન્મ આપ, એ સંતાન દાનેશ્વરી થાય, એ શક્તિશાળી થાય, એ માતૃભૂમિ માટે બની પીતે એવો માતૃભૂમિનો ભક્ત થાય કે સંત થાય. આ કોની કે છે? માતાને કે છે. આજે માતૃશક્તિની અંદર તાકાત સમસ્ત સમાજ, હિન્દુ સમાજ એને સ્વીકૃત કરે છે. આજે મહાત્મા ગાંધીજી હોય ને તો મહાત્મા ગાંધીજીના જે માતા હતા પુતળીબા,
પોરબંદર ના દીવાન ની અંદર બધા દીવાન ને રજવાડા ના રાજાઓ સાથે એક તો વણી હોય ચતુર હોય અને બધા સાથે સારા સંબંધ કરીને એટલી સંસ્કારિતતા એ પ્રાપ્ત કરેલી હતી. એ પ્રીબાના કરીને તો મહાત્મા ગાંધીજીને શું કે છે, મહાત્મા ગાંધીજીને કે પુત્રીબાઈ નો જાયો હતો, પુત્રીબાઈ નો સંતાન. છત્રપતિ શિવાજીને કહો તો આપણો ઝવેરચંદ મેઘાણી કહે છે કે આભમાં ઉઈગો ચાંદલો અને જીજાભાઈ ને આવ્યા બાર. જીજાભાઈ ની ઘરે બાળક થઈ છે, નહીતર તો પુરુષ વર્ગ ના થાય ને કે આપણે બાપુ ની આંખ, આપણે રાજા ની આંખ, કુંવર સાહેબ નો જન્મ થયો, આ માતાનું નામ. કૃષ્ણ ભગવાન નો પણ ઉછેર કરવાની અંદર એની સગલ સગી માતા ની પણ પાલક માતા હતો. તો આજે ગમે એને પૂછો કે કૃષ્ણ ભગવાન ની માતા નું નામ શું, તો યશોદા કે છે ને, એ કંસ ની જેલમાં પડેલા માતા પિતા એનું નામ કોઈ યાદ કરે છે? આજે માતા જ હંમેશા કરુણાની મૂર્તિ હોય, દયાની મૂર્તિ હોય, સંસ્કારિતાના મૂર્તિ હોય, તમામ જે છે સંસ્કારિતા એ માતામાં શક્તિ રહેલી છે. હું દર વખતે કહું કે આપણે સ્ટેજ ઉપર બેઠા છે, પુરુષો બેઠા છે ને, હું તો જ્યાં સુધી આપણા સમાજની અંદર 50% સ્ટેજ ઉપર બેસવા વાળા પુરુષ હોય અને 50% લેડીઝ થઈ અને બંને ભેગા થઈને કામ નહીં કરે ત્યાં સુધી સમાજનું 100% પ્રગતિ થવાની નથી. આ બહુ નિર્વિવાદ વાત છે. ચક્રાભિયામ ચલતી રથ, બે ચક્રો સરખો હોય તો આપણો સંસાર સારો ચાલે ને. સંસારની અંદર આપણે કઈ ટ્રેક્ટર હલાવવું છે તો ટ્રેક્ટરમાં એક પૈડું ટ્રેક્ટરનું હોય અને બીજું પૈડું જો સ્કૂટરનું હોય તો એ ટ્રેક્ટર આગળ હાલે, ચક્કર જ મારે રાખે ને. આજે સંસ્કારિતા એનો ઇજારો કોઈ પુરુષનો નથી. માતાની સંસ્કારિતા હોય અને પુરુષનું વિરત્વ હોય એમાંથી જેવો છોકરો છે ને ઓમાં હોવરો નીકળી જાય. આ વાત કરવા માટે થઈને આપણે શિક્ષણ માટે થઈને વાત કરી છે. આજે રજપૂતની દીકરીઓ કોઈ માને નહીં કે 15 વર્ષ પહેલા હતી, એના કરતા આજે ઘણી વાત છે. આપણે આજે મા ભવાનીનું મંદિર કરવાના છીએ, કરવાના છીએ ને કરવાના છીએ. સમસ્ત રાજકોટ સમાજ એક ખાવાનો છે, ખાવાનો છે, એના પૈસા આપવા વાળા. આ એસી નખાવવું હોય ને 8 જણા ભેગા થઈને એસી કરે એવું નથી. કરોડ કરોડ રૂપિયાના દાન આપવા વાળાના લિસ્ટ લાંબા થઈ પડ્યા. જગ્યા માટે જોતું હોય તો 4-5 કરોડ રૂપિયાની જગ્યા છે ને, ઓલો કે હું આપું કે ના હું આપું, હાઈ કરો તો અમે આપી, ત્યાં કરવો નથી. આજે રજપૂતની દીકરીઓમાંથી આપણે જોશું જે એકેડેમી ચાલે છે, એકેડેમીના કારણે ડેપ્યુટી કલેક્ટર તરીકે રજપૂતની દીકરીઓ આવે છે. પોલીસની અંદર છોકરાઓ પીએસઆઈ ની અંદર આવે છે એટલું નહીં પણ ડેપ્યુટી પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર ડીવાયએસપી, એ ડીવાયએસપી ની અંદર રજપૂતની દીકરીઓ આવે છે. આજે કોઈ માને નહીં કે એ સ્ત્રી છે, એ અબડા છે. પોલીસ ખાતામાં રહેવું, ગુનેગારોની ધરપકડ કરવી, ગુનેગારોને અરખી રીતે શિક્ષા કરવી, આની અંદર પણ રજપૂતની દીકરીઓ. અને જે એમ માને કે મારી દીકરી હોશિયારી છે, એ બિચારી છે, ના ના એને બહારગામ ભણવા નથી મોકલવી, એને અહીં નથી મોકલવી, એનું પ્રગતિ થવાનું નથી. હિંમતવાન દીકરીઓ જો નિર્માણ કરવી હોય તો પહેલા એને શિક્ષિત કરો. અશિક્ષિત દીકરી હોય ને શિક્ષિત દીકરી હોય, ગમે ત્યાં હિંમત કરીને જવું હશે તો શિક્ષિત દીકરી થઈ જઈ શકશે. તો વધુમાં વધુ પહેલું પ્રાધાન્ય એની કન્યા કેળવણીને આપવું જોઈએ. અને આપણે પણ સમાજની અંદર ભેગા થઈને હું દર વખતે કહું છું કે કોઈ પણ માગવા આપણી પાસે ન આવે પણ એની જરૂરિયાત શું છે એ આપણે સામે નહીં કહેવાનું.
આપણને ખબર હોય આ નબળો પરિવાર છે, અને આ દીકરી દીકરી બે જણા ભણે છે, એક એક ની ફી 20-20 હજાર રૂપિયા છે, તો આપણે કમ સે કમ એમ નક્કી કરી કે આપણે બે ની ફી ન આપી હતી તો જઈને એમ કહેવાનું કે આજે તમારી દીકરી ભણે છે ને એની આ ફી મારા તરફ ભલે ના પડશે, ના ના અમે કોઈની ફી નથી લેતા, અરે તમે રાખો ને હું ક્યાં તમે મારી પાસે ભાગવા આવ્યા આપે થી થાય તો એ નિંદર થશે શું કે બધા લોકો જેને એ દીકરાને ભણાવશે અને દીકરી 10મું ને 12મું ધોરણ થાય ને એને ભણવાની ખૂબ ઈચ્છા હોય છતાં એમ કે ના બેટા હવે લેવા દે, આર્થિક પાછું જે પરિવારનું નબળું હોય અને એજ્યુકેશન માટે પૈસા જોતા હોય તો આપણે સમાજના લોકોએ સામેથી ગોતીને આવું, અને એક વાત છે કે સારા કામમાં તમે જે પૈસા વાપરશો ને એ ભગવાન તમને એનાથી ડબલ પૈસા આપે. રણછોડ બાપુએ કહ્યું છે જે જિંદગીની અંદર આખી લાઈફ એને સેવા કરી, ગમે યા ભૂકંપ થાય, ગમે આ થાય, યા જમવાની વાત હોય, એ મોરબીની અંદર પૂર આવે કે કચ્છની અંદર ધરતીકંપ આવે, તો એ રણછોડ બાપુ આશ્રમના લોકો ત્યાં પહોંચી જાય સેવા કરવા માટે. એ બાપુએ કીધું કે પંછી પાણી પીને છે, પંછી પાણી પીને છે ઘટીએ ના સરિતાની, સરિતા એટલે નદી, નદીમાંથી જો પંખી પાણી પીએ તો કોઈ દિવસ એ નદીનું પાણી ઓછું થાય, પંછી પાણી પીને છે ઘટે ને સરિતાની, ધર્મ કીએ ધનના ઘટે સહાય કરે રઘુવી. જે લોકો ધર્મના કામની અંદર ધન વાપે છે, એ મંદિરમાં આપે, એ ગાયોને ખળ આપતા હોય, છોકરા છોકરીઓને ભણવાનું આપતા હોય, કોઈને જમાડવાનું આપતા હોય, કોઈની દાનેશ્વરી કે ભૂખે મળ્યો એવું જોયું, એ ભગવાન એને આપી જ રહીએ છે. કુવામાંથી આપણો ધનનો કુવો હોય, પાણી પણ એક સંપત્તિ છે, એને કુવામાંથી જેટલું પાણી કાઢો ને એટલું સરવાણીમાં નવું આવે, અને તમે એ કુવામાંથી પાણી જો કાઢો નહીં તો સરવાણી બંધ થઈ જાય અને પાણી છે એ ગંધાવા માંડે. ભગવાને ધર્મ જે લોકોને ધન આપ્યું છે એ ધન એ પોતાના મહેનતના કારણે ને પોતાના હોશિયારીના કારણે નથી હોતું, એ ઈશ્વરે આપેલી એક કૃપા દ્રષ્ટિ છે, અને ઈશ્વરે આપેલી કૃપા દ્રષ્ટિ આપણે સમાજને સમર્પિત કરવી જોઈએ. અહીં બેઠેલા રાજકોટ સમાજના લોકોને હું કહીશ કે જિંદગીની અંદર જો તમારે સારા કામ કરવા હોય ને તો આપણી જાત ઉપર પણ આપણે સંયમ રાખવો પડે. એક તો આપણે આપણી ભાષા અને આપણી વાણી છે ને એના ઉપર સંયમ રાખવો, કોક આપણને ગાળ દીએ તો આપણને એમ લાગે કે આને બે ટેકની ગાળ દીધી છે, લાવ એને એક હાથે હબ હવા હોય દો, એ ગાળું દેવાથી કઈ નથી ખબર. અમે તો રાજકારણમાં પડ્યા છીએ, દર વખતે કહી છીએ તમને વજુભાઈ વાળાને તો કોક ગાળ દે ને તો અમે માની ગાળ તો ગાળ દઈ ગયો ને લઈ હું ગયો, ભગવાન તારું ભલું કરે, તારી પાસે હોય એ આપે, એની પાસે ગાળો ના પડદાર છે તો ગાળો આપે, એ કઈ એની પાસેથી વેદની ઋતાઓ કે સંસ્કૃતના શ્લોક કે ગીતાના અધ્યયની અપેક્ષા ન રખાય છે. પણ હંમેશા જો પ્રગતિ કરવી હોય ને તો આપણું જીવન ભલે આપણે પૈસાદાર ન બની પણ આપણું જીવન આપણે સંયમિત રાખવું જોઈએ. જીવનની અંદર સંયમિત રાખવા માટે આપણો વાણી અને આપણો વ્યવહાર આ બે ઉપર કાબુ રાખવો, વાણીની અંદર તો પૂરેપૂરો કાબુ રાખવો જોઈએ, વ્યવહારની અંદર કાબુ રાખવો જોઈએ. વ્યવહારની અંદર આપણે ન તો કોઈ ફેશન પાસે કે ન કઈ વ્યસન માટે જવું જોઈએ. આજ પડી હોય અને કોથળી ગોતવા નીકળે એના ઘરની અંદર કોઈની પૈસાની કોથળી ન આવે, એ ઓલી પીવાની કોથળી આવે. અને મેં જોયું છે રાજકોટ સમાજની અંદર જેના બાપા પૈસા પાત્ર હતા અને છોકરો જે દારૂના રવાડે ચીડ્યા ને
એ બધા લીવર કેન્સર થઈ ગયા ને હું તમને સંખ્યા બોને નામ આપું કે જો આ દારૂ પીવાથી આ છોકરાઓ આજે સંસ્કારિતા એ મોટામાં મોટી સંપત્તિ છે. તમારી પાસે ધન કેટલું છે, તમારો બંગલો કેવડો છે, તમારી કમાણી કેટલી છે, તમારી પાસે કઈ મર્સિડીઝ ગાડી છે કે ઓડી ગાડી છે એની કઈ જરૂર નથી. તમારી પાસે સંસ્કારિતતા હશે તો સંપત્તિ આવશે, અને સંસ્કારિતતા નહીં હોય તો બાપની ભેગી કરેલી સંપત્તિ પણ જવાની. જિંદગીમાં જો છોડવાની ચીજ હોય તો એ ફેશન છોડી દો, અને એ ફેશને છોડી દો. હું ભાઈઓ બહેનોને બધાને કહું, નોર્મલ રહેવાય, સમાજમાં આપણને કોઈ ખરાબ ન ગણે એવી રીતે આપણી વેશભૂષાને બધું હોવું જોઈએ. ફેશનની પાછળ જીઓ. એટલે હંમેશા એમ થાય કે હાલો આજે ફંક્શનમાં જવું છે અને સારામાં સારા બૂટ પહેરીને, સારામાં સારું પેન્ટ પહેરીને, હાઈક્લાસ માથામાં સુગંધિત ક્રીમ નાખીને જવું છે. કોઈ તમારા સૂટ બૂટ ને ક્રીમ કોઈ નથી જોવે. બધાને એમ થાય કે ગામ મારા કપડા જોવે તો સારું, મારા વખાણ કરે તો સારું. કોઈ પણ બેન હોય એને 1 લાખ રૂપિયાની હાડી પહેરી હોય અને બીજી બેન જો એને ન પૂછે કે આ તારી હાડી બહુ હારી છે ને ક્યાંથી લીધું, અને કોઈ ન પૂછે ને ઘરે જઈને તો એને એમ લાગે કે આ 1 લાખ રૂપિયા નકામી. એના કરતા જેતપુરની બાંધણી લીધી હોય 5 કલરની, ભલે કે 150 રૂપિયાની લીધી હોય, તો 5 જણા પૂછ્યો કે આ બાંધણી તમારી બહુ હારી, તો બેન ખુશખુશાલ થઈ ગયો. હું તો કહું છું નિરાશ થવાની એ જરૂર નથી, ખુશ રહેવાની જરૂર. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, જેનું સાદું જીવન હશે એ જ માણસ ઉચ્ચ વિચાર કરી શકે, નહીતર એનો સમય બધો રહ્યો છે. હું રાજપૂત સમાજના લોકોને કહી છું કે કમસે કમ દિવસમાં નક્કી કરો, હું 1 કલાક મિનિમમ 1 કલાક હું સારી ચોપડીનું વાંચન કરીશ. સારી ચોપડીમાંથી સારું વાંચન કરશો તો તમારા વિચાર સારા થશે, તમારા વિચાર સારા થશે તો તમારો આચાર સારો થશે, તમારા વિચાર અને આચાર સારો હશે તો સમાજમાં તમને પ્રતિષ્ઠા પણ વધશે. આજે સમાજમાં તમારી ભાષા સૌમ્ય હોય, તમારી ભાષા સુશીલ હોય, સંસ્કારિતતા વાળી હોય તો લોકો ચોક્કસ તમને આવકાર આપશે. અને જો આપણે ગામની ટીકા જ કરી રાખી, ખણખોદ જ કરી રાખી, એ ખાંડણીને દસ તોડીને એ ગમે એટલાના ભૂકા બોલાવી નાખો ને, એ મરચાની અંદર ને લસણ નાખો તો લસણને પડતું ભેગો થાય, પણ લસણ એના ગુણ નથી છોડવાનું, મરચું એના ગુણ નથી છોડવાનું. મહેરબાની કરીને ખાંડણી દસ્તો આપણા હાથમાં ન આવે એની તકેદારી રાખવી સમાજમાં. મિત્રો, આજે સમાજમાં કહું, હમણાં જ મને વાત કરી કે નીચે આપણે જમીન લેવાની છે એમાં, અને અંદાજે ધારો કે 10,000 રૂપિયાની 10,000 વાર જગ્યા હોય ને 1,000 રૂપિયા મળી જાય તો 1 કરોડ રૂપિયા થાય. તો હું કહીશ કે 1 કરોડ રૂપિયા ભેગા કરવા, એમાં કઈ સમાજને ભેગો કરવાની જરૂર નથી. આ બેઠા હોય ને એમાં એકાદાની ખમીસની છાર છે કંખેરીને તો 1 કરોડ મળી જાય. આજે કરોડો રૂપિયા મળે એવું છે સમાજમાંથી, પણ સમાજની અંદર કામ કરવા વાળા નથી કરતો, અને કામ કરવા વાળા હોય એની હંમેશા ભૂલ થાય. અને કામ કરવા વાળાને હું કહું છું, સમાજ તમને ગમે એટલું તિરસ્કૃત કરે, તમારા મનથી નક્કી કરો કે મેં કઈ સમાજનું ખોટું કહ્યું નથી અને કરવાનું નથી, તો એમાં કોઈ અફસોસ રાખવાનો. આપણા વખાણ કરે, જરૂરભાઈ બહુ હારા, સોલંકી સાહેબ બહુ હારા, એના વખાણ કરે, વખાણ કરે, માનો જ્ઞાતિનો બીજો કાર્યક્રમ રાખે એવું ન રાખવું. સમાજની જરૂરિયાત પ્રમાણે આપણે તમામ પ્રકારની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કામ કરવા જોઈએ. લોકો આપણા વખાણ કરે કે ન કરે, અને દુનિયા એવી છે કે સારું કામ કરે ને એના કોઈ વખાણ નથી કરતું. મહાત્મા ગાંધીજીએ આ દેશને આઝાદી અપાવીને, કોઈ મહાત્મા ગાંધીજીને ગોળી મારવા વાળો આ દેશમાં નીકળો ને. ભગવાન રામે ગમે એટલું કહ્યું, રાવણને નષ્ટ કરી દીધો, તો એ ધોબી એવો નીકળો કે જે સીતા માતા માટે એના કેરેક્ટર ઉપર શંકા કરવા વાળા નીકળ્યા. એવા થાય નહીં,
જીસસ ક્રાઇસ્ટે ખૂબ જ સારા કામ કર્યા એમ આખા સમાજની અંદર પરિવર્તન લાવવા માટેની વાત કરી. એ જીસસ ક્રાઇસ્ટને લોકોએ ખીલે ધરમી દીધો ને. જે સારું કામ કરવા નીકળ્યા છે ને એને સમજવાનું કે સમાજમાં એક પ્રશસ્તિને વખાણ નથી કરવાનું, છતાં પણ હું સમાજનું સારું કામ કરું. આપણે રાજકોટ સમાજના લોકોએ કહેવાનું કે ભાઈ અમે સમાજ માટે થઈને એક વખત એવો હતો કે ગૌરક્ષા માટે, બ્રાહ્મણની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે અમારા બાપ દાદાએ પોતાના માથા વદરી અને આજે પાડિયા તરીકે પૂજાય છે. કેમેરામેન મહેરામભાઈ સોલંકી સાથે યશ મારુ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. રાજકોટ ખાતે એમ સેડ ફિટનેસ ક્લબ દ્વારા મહિલાઓ અને બાળકોને સ્વ